નમસ્તે બાળકો બાળકો આજે ધોરણ 3 ની અંદર વિષય ગણિત ગમ્મત ને આપણો વિષય છે પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત બાળકો એની અંદર સંખ્યાનો આપણે વિસ્તાર કરવાનો છે બરાબર જોઈ લેજો 3 અંકની સંખ્યા છે એકમ દશક અને 100 100 માટે આપણે 100 આ રીતે બોલ કરીને લખવાનું છે દશકના સ્થાનમાં હોય તો 10 ચોરસ કરીને લખવાનું છે અને એકમના સ્થાનમાં હોય તો 1 ત્રિકોણ કરીને લખવાનું છે હવે આપણે પહેલા જોઈ લઈએ એકમ દશક અને 100 100 ના સ્થાનમાં કયો અંક છે 1 બરાબર તો 1 એટલે 100 કેટલી વખત છે એક જ વખત છે કેટલી વખત 1 વખત તો આપણે 100 લખી દઈએ જે સોના સ્થાનમાં હોય તેના માટે આપણે કાઉન્ટ કરવાનું હવે દશકના સ્થાન કયો અંક છે એકમ દશક દશકના સ્થાનમાં કયો છે 2 કયો 2 હવે 10 માટે એટલે 10 કેટલી વખત થયા 2 વખત આ 1 ન્યા 2 દશકના સ્થાનમાં 2 છે એટલે 2 વખત 10 એટલે 10 અને 10 એટલે 20 એટલે પેરેન્ટ સ્થાનમાં 20 થાય એવી રીતે એકમના સ્થાનમાં કયો છે 6 એટલે 1 ત્રિકોણ બરાબર 1 કેટલે વાસે 6 વખત જે 6 કરતા ત્રિકોણ કરવાનો 1 2 3 4 5 અને જો સોના સ્થાનમાં હતો એટલે 100 એક વખત છે બરાબર 100 કિલો અને દશકના સ્થાનમાં 2 કિલો પર 10 વખત એટલે 2 વખત 10 અને એકમના સ્થાનમાં 6 કિલો પર છે 1 2 3 4 5 અને 6 તેવી રીતે બીજું ઉદાહરણ સમજાવીશ બાળકો આ 2 અંકની સંખ્યા છે બરાબર કેટલા અંકની છે 2 અંકની એટલે આપણે જોઈએ એકમ અને દશક 2 અંકની સંખ્યા છે એટલે 57 બરાબર એટલે એકમ અને દશક એટલે દશકના સ્થાનમાં આપણે જોવાનું દશકના સ્થાનમાં કયો છે 9 એટલે 10 કેટલી વખત છે 9 વખત દશક માટે આપણે શું કરવાનું છે ચોરસ કરવાનું શું કરવાનું ચોરસ કેટલી વખત કરવાનું છે 9 વખત 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર કેટલે વચ્ચે 9 હતો 10 20 30 40 50 60 70 80 અને 90 એટલે 9 ની સ્થાન કિંમત કેટલી થઈ જાય 90 હવે એકમના સ્થાનમાં કયો છે એકમના સ્થાનમાં છે 7 એટલે એકમના સ્થાનમાં આપણે ત્રિકોણ પાડવાનો છે તો કેટલી વખત પાડવાનો છે 7 વખત 1 1 2 3 4 5 6 અને 7 બરાબર આ દશકના સ્થાનમાં આપણે 9 વખત એટલે 9 વખત 10 લખ્યા એકમના સ્થાનમાં 7 કેટલે વખત 1 કેટલે વખત 7 વખત 1 7 વખત 1 લખ્યા એવી રીતે બીજો બાળકો આ 3 અંકની સંખ્યા છે બરાબર 5 છે 343 બરાબર એકમ દશક અને 100 સોના સ્થાનમાં કયો છે 3 એટલે 100 કેટલી વખત થયા 3 વખત એટલે 100 ને 3 વખત આપણે આવી રીતે લખી દઈએ 1 2 3 બરાબર હવે દશકના સ્થાનમાં દશકના સ્થાનમાં કયો છે જોઈએ આપણે એકમ દશક તો કયો છે 4 દશકના સ્થાનમાં કયો છે 4 એટલે 10 કેટલી વખત છે 4 વખત
तो 10 ने आपने 4 रुपए लिख दिए कि 2 100 હવે બાળકો એકમના સ્થાન એકમના સ્થાનનો કયો છે તો 3 એટલે આ 1 કેટલી વખત છે 3 વખત એટલે 1 માટે 100 નો ત્રિકોણ 3 વખત 1 પાડી દીએ 1 2 ને 3 અહીંયા છે 343 100 200 ને 300 આ 300 10 20 30 40 એટલે 40 1 2 3 4 5 6 343 તેવી રીતે ચોથો ઉદાહરણ 12 આ બે એન્ટ્રી સંખ્યા છે બરાબર એકમ અને દશક તો દશકના સ્થાનનો કયો છે દશકના સ્થાનનો છે 6 એટલે 10 કેટલી વખત છે 6 વખત आपने 10 ने 6 को रख दिए आवे दी 1 2 3 4 5 અને 6 બરાબર 10 કયા સ્થાનમાં છે 6 ના સ્થાન ગયા 6 10 કયા સ્થાનમાં 10 20 30 40 50 અને 60 એટલે 6 ની સ્થાન કિંમત થઈ ગઈ 60 બરાબર હવે એકમના સ્થાનમાં કયો છે જો એકમના સ્થાનમાં છે 7 એટલે 1 કેટલી વખત છે 7 વખત છે એટલે 7 માટે આપણે 1 કેટલા વખત 7 વખત લખવાનું ત્રિકોણમાં હા 1 2 3 4 5 6 અને બરાબર આ દશકના સ્થાનમાં છે 6 અને એકમના સ્થાનમાં છે 7 દશકના સ્થાનમાં 6 એટલે આપણે 10 કેટલા વખત 6 વખત તે લખ્યા 10 20 30 40 50 અને 60 એટલે 6 ની સ્થાન કિંમત કેટલી થઈ 60 એ એકમના સ્થાનમાં કયો છે 7 એટલે 1 કેટલી વખત 7 વખત 1 2 3 4 5 6 અને 7 હવે નંબર 5 આ ત્રણ અંકની સંખ્યા છે બરાબર વાંચી લે પહેલા આપણે 170 બરાબર હવે આપણે જોઈએ કે 100 ના સ્થાનમાં કયો છે એકમ દશક અને 100 100 ના સ્થાનમાં કયો છે 1 એટલે 100 કેટલી વખત છે એક જ વખત છે તો આપણે 100 લખી દઈએ એક વખત આ એક વખત 100 બરાબર હવે દશક ના સ્થાનમાં કયો છે જો એકમ દશક દશક ના સ્થાનમાં કયો છે 7 તો 7 10 કેટલી વખત છે 7 વખત છે 10 કેટલી વખત 7 વખત તો આપણે 10 ને લખી દે 7 વખત 1 2 3 4 5 6 7 હવે એકમના સ્થાન કયો છે 2 એટલે આ 1 કેટલી વખત છે 2 વખત છે કેટલી વખત 2 વખત તો આપણે લખી દઈએ 2 વખત ત્રિકોણમાં 1 2 100 એક જ વખત એકવાર 100 લખો 10 કેટલી વખત છે 7 વખત 10 20 30 40 50 60 અને 70 તે પણ લખો અને 2 કેટલી વખત છે 1 2 વખત 1 અને 2 એવી રીતે જે ઉદાહરણ ત્રણ અંકની સંખ્યા છે વાંચી લે આપણે 234 હવે 100 ના સ્થાનમાં કયો છે તે આપણે જોઈએ એકમ દશક 100 100 ના સ્થાનમાં કયો છે 2 એટલે 100 કેટલી વખત છે 2 વખત છે એટલે 2 વખત આપણે 100 લખી દઈએ આ રીતે બોર્ડમાં 1 ને 2 એટલે 200 થઈ ગયા બરાબર 100 ના સ્થાનમાં 2 છે એટલે 200 થઈ ગયા
હવે દશકના સ્થાનમાં કયો આવશે જો એકમ દશક દશકના સ્થાનમાં કયો છે 3 એકલા 10 કેટલી વખત છે 3 વખત છે તો 3 વખત 10 કરી દે ચોરસમાં 1 2 3 10 20 અને 30 એટલે 3 ની સ્થાન પર થઈ ગઈ 30 એવી રીતે એકમના સ્થાનમાં કયો છે 4 એટલે 1 કેટલી વખત છે 4 વખત તે 1 4 વખત એટલે ત્રિકોણમાં 1 2 3 4 બરાબર 3 ના સ્થાનમાં આવ્યો તો 2 એટલે 100 અને 200 આ બેને સ્થાન કેટલો થઈ દશકના સ્થાનમાં 3 ના 10 20 અને 30 તો 3 ની થઈ અને એકમના સ્થાનમાં 4 1 2 3 અને 4 બરાબર આપણે આ સંખ્યાનો વિસ્તાર કર્યો અને એનો અભ્યાસ કર્યો નમસ્તે આભાર